નમસ્કાર, SYBA સમાજશાસ્ત્ર વિભાગ, પેપર નંબર 8, સામાજિક માનવશાસ્ત્ર. તેમાં આપણે બે યુનિટ છે તેની ચર્ચા કરી ચૂક્યા છીએ. પહેલું યુનિટ હતું સામાજિક માનવશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાનો, અને બીજું યુનિટ હતું તે હતું આદિવાસી સમાજ અને તેની સંસ્કૃતિ. તો હવે આજે આપણે લોકો આજના વિડીયોમાં જે ત્રીજું યુનિટ છે તેની શરૂઆત કરીશું. તો ત્રીજું યુનિટ છે તે કયું છે, પહેલાં તો એ તમને કહી દઉં. આદિવાસી અર્થવ્યવસ્થા જે બીજું યુનિટ છે તેનું નામ છે આદિવાસી સમાજ, આદિવાસી અર્થવ્યવસ્થા. એટલે બીજું યુનિટ છે તે છે આદિવાસી સમાજ, જેમાં તેનું આદિવાસીની અર્થવ્યવસ્થા કેવી છે તેના વિશેની માહિતી તમને લોકોને આ યુનિટમાં આપવામાં આવેલી છે. તો હવે તમારે જે મુદ્દાઓ આમાં કરવાના છે, સમજવાના છે, તે છે પહેલો મુદ્દો આદિવાસી અર્થવ્યવસ્થાનો અર્થ અને તેની વ્યાખ્યા. પછી બીજો મુદ્દો આવે છે આદિવાસી અર્થવ્યવસ્થાના લક્ષણો અને વિશેષતા. આ બે મુદ્દાઓ તમારે કરવાના છે. એમાં જે આદિવાસી અર્થવ્યવસ્થાના લક્ષણો છે તેમાં તમારે 9 મુદ્દાઓ છે તે કરવાના રહેશે. એટલે આ બે મુદ્દાઓ દ્વારા તમારું આ યુનિટ 3 છે તે તમારી સામે મૂકવામાં આવેલું છે. તો આજના વિડીયોમાં આપણે લોકો પહેલાં તો તેની પ્રસ્તાવના જોશું, પછી આદિવાસી અર્થવ્યવસ્થાનો અર્થ જોશું, અને ત્યારબાદ તેના જે અર્થવ્યવસ્થાના લક્ષણો છે તેની જે વિશેષતા છે તેના 2-3 મુદ્દાઓ છે તેની સમજૂતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. જો કુલ ટોટલ આદિવાસી અર્થવ્યવસ્થાના લક્ષણો છે તેના 9 મુદ્દાઓ તમને લોકોને આપવામાં આવેલા છે, તેમાંથી 3 મુદ્દા આજે આપણે લોકો સમજીશું. તો સૌથી પહેલાં તો આપણે પહેલાં તેની પૂર્વ ભૂમિકા, પ્રસ્તાવના જોઈએ કે આદિવાસી છે એ તમે સૌ જાણો છો કે મહદઅંશે કુદરત નિર્ભર જીવન જીવે છે. તેમની આસપાસ છે કુદરતી વાતાવરણ, જેમ કે જંગલ, જમીન, નદી, તળાવ, પહાડ, પશુ, આ બધામાંથી તે લોકો ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ થાય અને તેના ઉપર પોતાની આજીવિકા ચલાવતા હોય છે, આપણને ચલાવતા જોવા મળે છે. જંગલમાંથી ફળ ફૂલ એકત્ર કરી તેનો ખાદ્ય સામગ્રી તરીકે તેઓ ઉપયોગ કરે છે. જંગલના પશુઓ છે તેનો શિકાર કરી અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તળાવ કે નદીમાંથી જે માછલા પકડે છે તેનો પણ તે લોકો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જમીન, પહાડ, ઢોળાવો કે ખીણમાંથી ખેતી કરીને નિર્વાહ ચલાવવા તેમની જીવન નિર્વાહની રીતો છે. આમ આદિવાસીઓ આજીવિકાનો સ્ત્રોત છે તે કુદરત અને ભૌગોલિક વાતાવરણ ઉપર રહેલો છે તેમ અહીંયા કહેવામાં આવ્યું છે. આથી તેમની અર્થવ્યવસ્થા અને સમાજ જીવન ઉપર ભૌગોલિક વાતાવરણ છે તેનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. આમ છતાં આધુનિક સમયમાં તેઓ સભ્ય સમાજ સાથે સંપર્કમાં આવવાના લીધે તેમની જે અર્થવ્યવસ્થા અને આજીવિકા એટલે જીવન નિર્વાહની રીતો છે તેમાં પરિવર્તન પણ આવ્યું છે તેમ આપણે કહી શકીએ. તો આદિવાસીઓ છે તેની અર્થવ્યવસ્થા પહેલાં તો કેવી છે, તો કે જંગલ આધારિત છે. એટલે કે જંગલ ઉપર તે લોકોની અર્થવ્યવસ્થા છે તે ડિપેન્ડ થયેલી આપણને જોવા મળે છે. તો હવે આ આદિવાસી અર્થવ્યવસ્થા એટલે શું? તો અહીંયા વિભિન્ન જે સામાજિક માનવશાસ્ત્રીઓ છે તેના આદિવાસી અર્થવ્યવસ્થાનો અર્થ અને વ્યાખ્યા આપવા પ્રયાસ કર્યો છે. તેમાંની એક વ્યાખ્યા જે છે, 2 વ્યાખ્યા હું તમને લોકોને સમજાવું છું, જેમાં પહેલી વ્યાખ્યા આપી છે પિન્ડિંગ્ટનને. તો આદિવાસી અર્થવ્યવસ્થા એટલે શું? તો પિન્ડિંગ્ટન નામના જે વિદ્વાન છે, રાલ્ફ પિન્ડિંગ્ટન, એ કહે છે કે અર્થવ્યવસ્થા લોકોની ભૌતિક જરૂરિયાતો સંતોષવા માટે, ઉત્પાદન અને તેની વેચાણને સંગઠિત અને નિયંત્રિત કરવા માટે, તેમજ માલિકીના હકોને નક્કી કરવા માટેની વ્યવસ્થા છે. જેમ કે આપણે લોકો નોકરી કરીએ છીએ, નોકરી કરીને જે કંઈ પણ આવક મેળવીએ છીએ તેના દ્વારા આપણે આપણું ઘર, આપણી અર્થવ્યવસ્થા છે તે ચલાવતા હોઈએ છીએ. તો મજુમદાર અને મદન પણ શું લખે છે કે અર્થવ્યવસ્થા એ લઘુત્તમ મહેનત અને ખર્ચ દ્વારા રોજબરોજની જરૂરિયાતોની પરિપૂર્તિ અર્થે માનવ સંબંધો અને માનવ પ્રયત્નોના સંગઠન અને વ્યવસ્થાની બનેલી છે. અર્થવ્યવસ્થા એ મર્યાદિત સાધનો દ્વારા અમર્યાદિત જરૂરિયાતોને સંગઠિત રીતે મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. એટલે મજુમદાર અને મદન છે તે અર્થવ્યવસ્થાનો અર્થ કંઈક આ રીતના આપે છે કે પ્રાગૈતિહાસિક સમાજની આદિવાસી
આદિવાસી સમાજની અને આધુનિક સમાજની અર્થવ્યવસ્થા છે તે તમને લોકોને અલગ અલગ પ્રકારની જોવા મળે છે. આ ત્રણેય પ્રકારની અલગ જે સમાજની અર્થવ્યવસ્થા છે તેનું સ્વરૂપ ભિન્ન છે. તો અહીં આપણે લોકો આદિવાસી લોકોની જે અર્થવ્યવસ્થા છે તેની મૂળભૂત ખાસિયતોની સમજૂતી દ્વારા અર્થવ્યવસ્થાની સ્વરૂપનું જે સમજ છે તે અહીંયા આ યુનિટ છે તેમાં આપણે લોકો મેળવીશું. તો આદિવાસી અર્થવ્યવસ્થા, અર્થવ્યવસ્થા એટલે ટૂંકમાં શું કે આપણી જે જરૂરિયાત છે રોટી કપડાઓ મકાન, આ ત્રણેય જરૂરિયાતને સંતોષવા માટે આપણે જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ અને એ આર્થિક પ્રવૃત્તિ દ્વારા આપણે જે આપણી જીવન નિર્વાહની જે પદ્ધતિ છે તે ચલાવતા હોઈએ છીએ, તો તેવી પદ્ધતિને તેવી જે કંઈ પણ પ્રક્રિયા છે તેને આપણે લોકો અર્થવ્યવસ્થા તરીકે ઓળખાવી શકીએ. તો આ યુનિટમાં આપણે લોકોએ આદિવાસીની જે અર્થવ્યવસ્થા છે તેના મૂળભૂત લક્ષણો કયા છે તેના વિશેની સમજૂતી મેળવવાની છે. તો મેં તમને લોકોને પહેલાં જ કીધું કે તેના 9 મુદ્દાઓ તમને લોકોને અહીંયા મેં સ્ક્રીન ઉપર આપેલા છે. તો આ 9 મુદ્દામાંથી આપણે એક પછી એક મુદ્દો છે તે સમજતા જશું. તો એમાંના જે 3 મુદ્દાઓ છે તે આજના વિડીયોમાં આપણે લોકો સમજીશું. તો આદિવાસી અર્થવ્યવસ્થાના મૂળભૂત લક્ષણો તેમાં ડૉક્ટર વિદ્યાર્થી અને રાય છે તે આદિવાસીઓની કુદરતી નીપજ અને તેમના સામાજિક સંગઠન વચ્ચેના જે ગાઢ સંબંધ છે તેને લક્ષ્યમાં રાખીને આદિવાસી અર્થવ્યવસ્થાની જે મૂળભૂત ખાસિયતો છે તે આ રીતના વર્ણવી છે. અને આ ખાસિયતોમાં આદિવાસી અર્થવ્યવસ્થાનું સ્વરૂપ છે તે પણ વ્યક્ત થાય છે. તો તેના 3 પહેલા મુદ્દાઓ છે તે આપણે આજના વિડીયોમાં સમજીએ. તો પહેલું છે વન આધારિત જે અર્થવ્યવસ્થા છે તે, એટલે આદિવાસીઓ છે તેનું મૂળ નિવાસસ્થાન શું છે તો કે જંગલ. તેમની અર્થવ્યવસ્થા અને કુદરતી વાતાવરણ કે મૂળ નિવાસસ્થાન જંગલ વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે તેમ આપણે કહી શકીએ. દ્વીપોમાં વસવાટ કરતા આદિવાસીઓ અપવાદરૂપ છે. દ્વીપોમાં વસવાટ કરતા આદિવાસીઓ માછલા જેવી જે દરિયાઈ પેદાશ છે તેના ઉપર આધાર રાખે છે. આદિવાસીઓની અર્થવ્યવસ્થા છે તે જંગલની આસપાસ ફરતી રહે છે. આદિવાસીઓ તેમની ઘણી જરૂરિયાતો તેમના રહેઠાણના વિસ્તારના જંગલમાંથી પ્રાપ્ત કરે છે. જંગલમાંથી ઉપલબ્ધ થતા કંદમૂળ, ફળો, શાકભાજી, ફૂલ, મધ, જીવડા, માછલા, કબૂતર, કુકડા, અન્ય પંખીઓ, વાનર, સસલું, ડુક્કર આ બધાનો તે લોકો ખોરાક તરીકે પણ ઉપયોગ કરતા જોવા મળે છે. બિહારના જે બિરહોર, આંધ્રપ્રદેશના ચેચું, ઓરિસ્સાના જોંગ, કેરળના કાડર, તામિલનાડુના પલિયન અને પનિયન આ બધા આદિવાસીઓ છે જે જંગલ ઉપર આધાર રાખે છે. જંગલની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો તેઓ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. છોટા નાગપુરના બિરહોર તેમના જીવન નિર્વાહ માટે જંગલની પેદાશ ઉપર ઘણો આધાર રાખે છે. સંથાલ પરગણના માલેર ડુંગરની ટેકરીઓ ઉપર ખેતી કરે છે. તેઓ પણ તેમના જંગલમાંથી ઉપલબ્ધ ખાદ્ય સામગ્રી ઉપર ઘણો આધાર રાખે છે. મુંડા જેવા જે કૃષિકાર આદિવાસીઓ છે જે છોટા નાગપુરના ઓરોન અને હો જેવું જીવન જીવે છે તે લોકો જંગલ ઉપર આધાર રાખે છે. પશ્ચિમ ભારતના ભીલ, મહુડા અને બીડીના પાન માટે જંગલ ઉપર આધાર રાખે છે. બિહારના ટોપલા બનાવનારા મહાલી જે આદિવાસી છે તેમના નિવાસસ્થાનના જંગલમાંથી વાંસ મેળવે છે અને તેમાંથી ટોપલા બનાવીને તેની અર્થવ્યવસ્થા ચાલુ રાખે છે. હિમાચલ પ્રદેશના ગડી જે આદિવાસીઓ છે તે પશુપાલક જેવા છે અને તેમના ઘેટા અને બકરાને ચરાવવા માટે જંગલ ઉપર આધાર રાખે છે. આમ આદિવાસીઓની અર્થવ્યવસ્થા છે તે આપણને વન આધારિત, એટલે કે જે તે લોકો જ્યાં રહે છે જંગલની આસપાસ, વનની આસપાસ જે કંઈ પણ સાધન સામગ્રી મળે છે તેના ઉપર તે લોકો આધાર રાખતા આપણને જોવા મળે છે અને તેની અર્થવ્યવસ્થા વન આધારિત છે તેમ આપણે કહી શકીએ. હવે આવે છે ધર્મ અને જાદુનું મહત્ત્વ. તો આદિવાસી અર્થવ્યવસ્થા તેમાં ધર્મ અને જાદુનું ઘણું મહત્ત્વ રહેલું છે. તે લોકોની અર્થવ્યવસ્થા ધર્મ અને જાદુના રંગથી રંગાયેલી છે.
કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ કરતાં પહેલાં અમુક પ્રકારની ધાર્મિક વિધિ અને જાદુનો આશ્રય લેવામાં આવે છે. તેઓ એમ માને છે કે અમુક ધાર્મિક વિધિ કે જાદુ કરવાથી આર્થિક પ્રવૃત્તિ છે તેમાં સફળતા મેળવી શકાય અને અવરોધો નિવારી શકાય. દાખલા તરીકે શિકારી કામ કરે, વાવણી કરે, કાપણી કરે, આવી બધી પ્રવૃત્તિ કરવા જતી વખતે તે લોકો અમુક પ્રકારની વિધિઓ કરતા હોય છે. આ ઉપરાંત પ્રત્યેક ધાર્મિક વિધિ વિધાન વખતે ભૌતિક ચીજવસ્તુની ભેટની પણ આપલે કરતા જોવા મળે છે. આમ આદિવાસી અર્થવ્યવસ્થામાં ધર્મ અને જાદુનું મહત્વ રહેલું છે. ખેતી કરતા આદિવાસીઓ હળ તેમજ દેવદેવી અને બળદની પૂજા કરે છે. પાકને રોગથી બચાવવા જાદુની વિધિ કરે છે. દેવદેવીની પૂજા કર્યા બાદ ખેત પ્રક્રિયાની શરૂઆત કરે છે. ઘણા ખરા આદિવાસીઓના અમાસના દિવસે ખેતર ખેડવાનો નિષેધ છે. સારા પાક અને પાકના રક્ષણ માટે ખેતરમાં જાદુની વિધિ કરવામાં આવે છે. પાક લણતા પહેલાં ધાર્મિક વિધિ કરે છે. ધાર્મિક વિધિ કર્યા વિના નવા અનાજનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી. નવું અનાજ કુળદેવતા અને કુળદેવીને અર્પણ કરે છે. પશ્ચિમ બંગાળના ભૂમિજ લોકો છે તે વિધિ વિધાન સાથે ખેતર ખેડવાનું શરૂ કરે છે. તેઓ ડાંગરની રોપણી વખતે ધાર્મિક વિધિ કરે છે. તેઓ પાકના રક્ષણ માટે જાદુની વિધિ કરે છે. આમ આદિવાસીઓના ખેત વ્યવસાય સાથે ધર્મ વણાયેલો છે. શિકાર અને ખાદ્ય સંકલન કરતા આદિવાસીઓ જંગલમાં શિકાર વખતે ધાર્મિક વિધિનો આશ્રય લે છે. તેઓ શિકારના સાધનોની અને પશુ દેવદેવીની પૂજા પ્રાર્થના કરે છે. બિરહોર આદિજાતિ શિકાર વખતે વીર હનુમાનની પૂજા પ્રાર્થના કરે છે. જોંગ આદિવાસી શિકાર વખતે વન દુર્ગાની પૂજા પ્રાર્થના કરે છે. તેઓ શિકાર કર્યા પછી પ્રાણીનું થોડું લોહી પૂર્વજોને અર્પણ કરે છે. આમ આદિવાસીઓની અર્થવ્યવસ્થામાં આપણને ધર્મ અને જાદુનું મહત્વ રહેલું જોવા મળે છે. તો આ થઈ તેની અર્થવ્યવસ્થાની બીજી લાક્ષણિકતા. અને ત્રીજી છે કે સાદું યંત્ર વિજ્ઞાન. તો કુદરતી વાતાવરણનો ઉપયોગ કરવાની આદિવાસી પદ્ધતિ અપરિપક્વ સ્વરૂપની છે. બહારના કાર્યદક્ષ યંત્ર વિજ્ઞાનની સહાય વિના તેઓ પ્રકૃતિનો ઉપયોગ કરે છે. તેમના યંત્ર વિજ્ઞાનનું સ્તર સાદું અને નિમ્ન કક્ષાનું છે. તેઓ જે ઓજાર અને હથિયારો કે સાધનોનો ઉપયોગ કરે છે તે દેશી બનાવટના સાદા અને નિમ્ન કક્ષાના હોય છે. ખારિયા, કુકી, ગોંડ આ બધા આદિવાસીઓના અભ્યાસ પરથી ડૉક્ટર મજુમદારે એ બાબત સ્પષ્ટ કરી છે કે તે લોકોના હથિયાર છે તે સાવ સાદા હોય છે. તેમના યંત્રવૈજ્ઞાનિક સાધનોમાં વૃક્ષની છાલ, વાંસ, લાકડું, પથ્થર, બાણ, કુહાડી, સાદુ હળ, દોરડું, છરી આ બધાનો સમાવેશ થાય છે. આવા સાદા અને નિમ્ન કક્ષાના યંત્રવિજ્ઞાનના લીધે તેમની જે ઉત્પાદકતા છે તે પણ ઓછી છે અને તેથી તેઓનું આર્થિક પછાતપણું ટકી રહ્યું છે. મુંડા, ભીલ આ બધા આદિવાસીઓ છે તે કૃષિ કરતી વખતે હળને એક લાકડાનું બનાવેલું હોય છે અને તે ઊંડી ખેતી કરી શકાય તેવું હોતું નથી. લોહાર પ્રકારના કારીગરો લોઢું ઓગાળવા સામાન્ય પ્રકારની ભઠ્ઠીનો ઉપયોગ કરે છે અને લોઢું ટીપવાનું સાધન પણ સામાન્ય કક્ષાનું હોય છે. આથી ખૂબ જ મહેનત કરે છે અને મહેનત કરે છે ત્યારે તેઓની બહુ જ ઓછી જરૂરિયાતો પૂરી પડે છે. શ્રમ વધુ, સમય વધુ, મુશ્કેલી વધુ અને બગાડ વધુ અને વળતર ઓછું એ સાદા અને નિમ્ન કક્ષાના યંત્રવિજ્ઞાનની ખાસિયત છે. આથી આદિવાસીઓની ઉત્પાદકતા નીચી રહેવા પામે છે અને આર્થિક પછાતપણું ટકી રહે છે. આથી કહી શકાય કે સાદું અને નિમ્ન સ્તરનું જે યંત્રવિજ્ઞાન છે તે આદિવાસી અર્થવ્યવસ્થાની મૂળભૂત ખાસિયત છે. વિભિન્ન આદિજાતિઓના અભ્યાસ પરથી મજુમદારે આ બાબત સ્પષ્ટ કરી છે. સાદા અને નિમ્ન કક્ષાના યંત્રવિજ્ઞાનને લીધે તેઓમાં આર્થિક પછાતપણું રહે છે તેમજ તેઓની કુદરતી જે નિર્ભરતા છે તે પણ મહત્વનું કારણ બનતી જોવા મળે છે. તો આમ આદિવાસી લોકોની અર્થવ્યવસ્થાના ત્રણ મુદ્દાઓ આપણે લોકોએ જોયા. વન આધારિત અર્થવ્યવસ્થા, ધર્મ અને જાદુનું મહત્વ અને સાદું યંત્રવિજ્ઞાન. તો હવે પછીના બાકી રહેલા જે બીજા મુદ્દાઓ છે તેની હવે પછીના વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરીશું. તો જેટલા મુદ્દા મેં સમજાવ્યા છે એટલા તમે લોકો તૈયાર કરી લેજો, લખી લેજો. તો હવે પછીના વિડીયોમાં મળીશું. થેન્ક યુ.